રાજ્યમાં વકરતા લંપી વાયરસના કેસ વચ્ચે સરકાર નિષ્ફળ નીવડી હોવાનો ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ આક્ષેપ લગાવ્યો છે. તેઓએ કહ્યું છે કે મે માસમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે સરકાર જાણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે સરકાર આ બાબતે ગંભીરતા દાખવી ન હતી. આ લંપી વાયરસનો પરિપત્ર સરકારે 20 જુલાઈના રોજ જાહેર કર્યો હતો. તેમણે આક્ષેપ લગાવ્યો કે સરકારે માત્ર 3-4% આંકડા જ જાહેર કર્યા છે. કચ્છના ભુજપુર ગામમાં 21 તારીખે 275 ગાયના મોત થયા હતા. સરકારી ચોપડે માત્ર 9000 છે, પરંતુ હકીકતમાં મોટી સંખ્યામાં ગાયના મોત થયા છે. કચ્છના એક ભુજપુર ગામની વાત કરું, એક પાંજરાપોળની વાત કરું, ત્યાંના તો 275 ગાયો 21 તારીખે ત્યાં મૃત્યુ પામી હતી. ભુજપુર ગામની અંદર ટોટલ 337 ગાયો, એટલે 275 અને ખાનગી માલિકીની, ટોટલ મળીને 237 ગાયો. એવી જ રીતે બાજુનું પ્રાગપર ગામ છે, ત્યાં લગભગ 400-450 આસપાસ ગાયો. એટલે આખા કચ્છની અંદર તમે જ્યાં જાઓ, તમે કલ્પ આમ મરેલી ગાયો છે ને એની વચ્ચે 100 મીટર આગળ ન ચાલી શકો. આવી જે પરિસ્થિતિ છે ત્યારે સરકાર આંકડાઓ તો અત્યારે 10000 નથી પહોંચાડતી, 9000 ની અંદર એને આંકડાઓ આપ્યા છે કે એટલી જ ગાયો મૃત્યુ પામી છે.